ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે કયો પીરિયડ છે, કયો પીરિયડ છે આજે આપણો? પર્યાવરણનો, બરાબર છે? હા, પણ આજે આપણે શું ભણીશું? ગુજરાતી. ગુજરાતીમાં આપણો કોર્સ બાકી છે ને, એટલે આપણે ગુજરાતી ભણીશું, બરાબર છે? તો બધા તમારી સ્વાધ્યાય પોથી બહાર કાઢો, સ્વાધ્યાય પોથી બહાર કાઢો. અને એમાં આપણો કયો પાઠ ચાલે છે? પાંચમો. પાંચમો પાઠ ચાલે છે ને? મારે તો બસ રમવું છે, ચાલે છે ને પાઠ? એમાં આપણે પેજ નંબર 89 સુધી ભણી ગયા. ભણી ગયા ને? યાદ છે બધાને? ઓકે, હવે આપણે આજે ભણીશું પેજ નંબર 90. કયો પેજ નંબર? પેજ નંબર 90. તો પેજ નંબર 90માં શું છે? સૌથી પહેલાં તો તમારા હાથમાં પેન્સિલ રબર લઈ લો, ઉપર સી ડબલ્યુ કરી દો. તારીખ મારો આજની તારીખ 5/10/20. અને કયો વાર છે? કયો વાર છે? સોમવાર. લખી લીધું બધાએ જ? હા, તો ચાલો આપણે શું છે, ગીતમાંથી શોધો અને લખો. તો આ જે નિલમ છે એ આપણે આગળ જે ગીત જોઈ ગયા રમતનું, એમાંથી આપણે નિલમનું નામ શોધવાનું છે. તો જુઓ, નીલમ લખ્યું છે તેને બાજુના ખાનામાં પર શું લખવાનું છે? નીલમ. તો અહીં લખો ની લ લ મ. પછી જુઓ બીજો શબ્દ શું છે? પેલે. તો જુઓ પેલે ક્યાં છે? આ રહ્યું, એ પેલે આપણે લખીશું, પેલે. પછી શું છે? ગિલ્લી. તો ગિલ્લી ક્યાં છે? આ રહ્યું, લખીશું આપણે ગીલી. પછી શું છે? ફિલમ. તો ફિલમ શું છે? ફિલમ. શું છે? ફિલમ. પછી શું છે? ધમ. તો શું છે? ધમ. ધમ. પછી શું છે? મમ્મી. તો મમ્મીનું શું છે? મમ્મી. તો આપણે લખીશું મમ્મી, બરાબર છે? એવી રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ત્યાર પછી જુઓ, ઉદાહરણ મુજબ લખો અને મોટેથી વાંચો. હવે આ શબ્દમાં તમને કાનમ આપ્યું છે, એમાં કા ન ન મ એવું લખ્યું છે. હવે નાગેશ આપ્યું છે, તેનું ના ગ ગે સ. એવી રીતે તમારે પ્રશ્ન નંબર 12 જાતે કરવાનો રહેશે. એમાં એચ ડબલ્યુ કરો તો બધા જ. પછી માનો છે તો મા ન ન વ. ઓકે, એવી રીતે તમારે આ બધા શબ્દો જાતે પૂરા કરવાના છે અને લખવાના છે. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 12 મુજબ તમારા 6 મિત્રના નામ બોલો અને અહીં લખો. આ પણ તમારું હોમવર્ક. તમારા જે મિત્ર હોય ને, તમારા છ મિત્રના નામ તમારે લખવાના છે. તમારે તમારા મિત્રોના નામ જાતે લખી દેજો. ઓકે, હા. ત્યાર પછી જુઓ, વાક્યો મોટેથી વાંચો, રંગીન શબ્દના એક અક્ષર નમૂના પ્રમાણે લખો. જુઓ, અમે કલોલ ગયા. હવે આમાં શું છે? ફતેહસિંહે ફાટક બંધ કર્યો. તો આપણે શું લખવાનું છે આમાં? ફતેહસિંહે ફાટક બંધ કર્યો. પછી એ તો કેવી અજબ જેવી વાત છે. તો આપણે લખીશું, એ તો કેવી અજબ જેવી વાત છે. પછી જો બાબુભાઈએ બકરી પાડી. તો લખીશું, બાબુભાઈએ બકરી પાડી. પછી જુઓ, અમે મેળામાં ખૂબ મજા કરી. જે શબ્દ તમે જે આવી રીતે ડાળ કરેલા છે ને, એ શબ્દને આપણે અંતકડી, તમે જે રમ્યા હતા ને અંતકડીમાં શબ્દ બનાવ્યા હતા ને, એવી રીતે તમારે શબ્દ બનાવવાના છે. ઓકે, અમે મેળામાં ખૂબ મજા કરી. પછી જુઓ, એક ચક્કી હતી. તો લખીશું, એક
ચકી હતી. મને ગાજર ખૂબ ભાવે છે. મને ગાજર ખૂબ ભાવે છે. એ ગજબની દુનિયા હતી. એ ગજબની દુનિયા હતી. ફાનસ ટમટમતું હતું. તો ફાનસ ટમટમતું હતું. ઓકે, હા, ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 15. વાક્ય મોટેથી વાંચી જે રંગનો શબ્દ છે એ રંગના ખાનામાં લખો. શું છે? જે રંગનો શબ્દ આપણને આપ્યો છે એ રંગનો શબ્દ આપણે એ ખાનામાં પૂરવાનો છે. જુઓ વાક્ય શું છે. કાગડો તરસ્યો હતો. કાગડાએ યુક્તિ કરી. હવે એમાં જુઓ તરસ્યો કયો કલરનો છે? લાલ કલરનો. એટલે આપણે એમાં લખીશું, લાલ કલરના બોક્સમાં લખીશું તરસ્યો. અને યુક્તિ, યુક્તિ કયા કલરનો છે? ભૂરા કલરનો. એટલે આપણે એને ભૂરા કલરના બોક્સમાં લખીશું. બરાબર છે? આ મેં તમને બતાવ્યું છે ને એવી રીતે તમારે આ નીચેના 12 શબ્દ, 12 જે વાક્ય છે એ તમારે પૂરા કરવાના છે. ઓકે, એટલે આ પણ તમારું હોમવર્ક અહીં સુધીનું, 12 વાક્ય સુધીનું. જે રંગનો શબ્દ હોય એ રંગના શબ્દ એમાં લખવાના છે. જુઓ આ 4 નંબરની અંદર આખું અલગ છે. જગ્ગુ, તો જગ્ગુ કેવા કલરનું છે? લાલ કલરનું. એટલે આમાં જગ્ગુ. જૂઠું કેવા કલરનું છે? ભૂરા કલરનું. એટલે જૂઠું ભૂરા કલરના ખાનામાં લખીશું. પછી બોલ્યો કેવા કલરનું છે? લીલા કલરનું. એટલે બોલ્યો શબ્દ આપણે લીલા ખાનામાં લખીશું. તનનું એ કયો છે? કેસરી કલરનો. એટલે આપણે તનનું એ આ ખાનામાં લખીશું. અને કીટા એ છેલ્લા ખાનામાં આવશે. બરાબર છે? તમારે રંગ જોવાનો છે અને એ રંગના ખાનામાં તમારે એ શબ્દ લખવાનો છે. ત્યાર પછી જુઓ શું છે. અમે રેતીમાં રંગભે. આ ગીત તમને મેડમે ગવડાવી દીધું હશે, ચોપડીમાંથી ગવડાવ્યું છે ને. હા, તો આપણે ખાલી ગાવાનું છે. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌને ગમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને તરવા પડતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. અમે માટીના કૂબા કરતા હતા. તે જોઈ આનંદે નાચતા હતા. અમે રેતીમાં રંગભેર રમતા હતા. આપણે કોઈ દરિયા કિનારે જઈએ છીએ તો ત્યાં આપણને રેતીમાં રમવાની મજા પડે છે. ખબર, એમાંથી આપણે આવી રીતે માટીનું ઘર બનાવીએ છીએ. પછી એમાં આપણે નાહવા જવાનું મન થાય છે. ત્યાં લસણપટ્ટી ને એવું બધું હોય એમાં આપણે બેસીએ છીએ. ઓકે, હા, એટલે આ બગીચાનું ગીત છે. બગીચા વિશે કે બગીચામાં આપણે ભાઈ બહેન બધા રમવા ગયા હતા. ત્યાં અલગ અલગ જે ફૂલ હતા તે સૂંઘતા હતા અમે. પછી ઝીણા ઝીણા ટમટમ, પૂનમની રાત હોય તો આકાશમાં સરસ મજાનો આખો ચાંદો હોય છે. પછી ઝીણા ઝીણા તારા દેખાય ઉપર આકાશમાં આપણને. પછી નદી તળાવે ફરવા જઈએ આપણે તો આપણને પાણી જોઈને રમવાની મજા પડે. આપણને એમાં તરવા જઈએ એવું મન થાય. બરાબર, પછી આપણે આવું નદી કિનારે કે દરિયા કિનારે જઈએ છીએ તો ત્યાં રેતીમાં આપણને ઘર બનાવવાની પણ મજા પડે છે. ઓકે, હા, તો આ ગીત પણ તમારે તમારી નોટબુકની અંદર એક વખત લખવાનું છે. કેટલી વખત? એક વાર. ઓકે, હવે આજે આપણે આટલું ભણીશું. આની પછીનું તમને આવતા વિડીયોમાં સમજાવીશ. થેન્ક યુ.